નમસ્કાર મિત્રો ગ્રામીણ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો જુલાઈ મહિનાની અંદર કુલ આઠ યોજનાઓના ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે તેમજ આ જે ફોર્મ છે તે પંદર ઓગસ્ટ પહેલાં તમે ભરી શકશો તો તે અંગેની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું પરંતુ એ પહેલાં જો તમે મારી ચેનલ ગ્રામીણ ગુજરાત પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તેમજ મિત્રો બાજુમાં આપેલા બે લાઇકોન પર ઓલ નોટિફિકેશન દબાવી દેજો અને આ વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો ચાલો મિત્રો આપણે આ ચર્ચાને આગળ વધારીએ મિત્રો ગાય આધારિત ખેતી કરવા માટે મહિને જે નવસો રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા જે સહાય આપવાની છે આ ઉપરાંત આ જે સહાય છે તે વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયાની સહાય માણવા છે તો તેના પણ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે જે તમે પંદર ઓગસ્ટ પહેલા આઈ ખેડૂત પોર્ટલ પર તમે આ જે ફોર્મ છે તે ભરી શકો છો એ માટે તમારે તમારા ઉતારા જોઈશે સાત બાર આઠના જે ઉતારા હોય છે તે આ ઉપરાંત તમારે જે ગાય હોય છે તેના પર જે કાન પર ટેગ નંબર મારેલો હોય છે તેની પણ જરૂર પડશે આપણને મિત્રો જે બીજી યોજના છે તે જે સ્ટ્રીટ વેન્ડર છે એટલે કે જે હાઈવે પર ફળ અને શાકભાજી જે વેચે છે તેમને પણ વરસાદ તડકો વગેરેથી બચાવવા માટે અને જે ફળ ફળાદી છે તે બગડે નહીં એ માટે જે વિનામૂલ્યે છત્રી મળવાની છે તેની પણ સહાયના ફોર્મ ભરાવાના ચાલુ છે આપણને મિત્રો ત્રીજી જો આપણે સહાયની ચર્ચા કરીએ તો કે જે ખેડૂત મિત્રો તેમના ખેતરની અંદર નાના ગોડાઉન બનાવવા માંગે છે તેમને મુખ્યમંત્રી પાક સંગ્રાહક યોજના અંતર્ગત જે ત્રીસ હજારની સહાય મળવા પાત્ર છે તેના પણ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે આ મિત્રો જે ચોથી સહાય છે તે ગાય આધારિત ખેતી હતી તેની સાથે સાથે આનું પણ તમે ફોર્મ ભરી શકો છો એ માટે જો તમે પ્રાકૃતિક ખેતી કરતા હો તો તેના માટે જે જીવામૃતની કીટ હોય છે એના માટેની આ સહાય યોજના છે એટલે કે જીવામૃત બનાવવા માટે જે તમે ડ્રમ લાવો છો ડોલ લાવો છો અને ટોકર લાવો છો તેના માટે પંચોતેર ટકાની જે સહાય મળે છે તે પણ આ યોજના દ્વારા મળી શકશે આ ઉપરાંત મિત્રો જે ખેત પેદાશોની હેરફેર માટે જે મધ્યમ સાઇઝના વાહનો જે ખેડૂત અથવા કોઈ પણ પરિવહન માટે તમે ખરીદતા હો તો એના માટે જે કિસાન પરિવહન યોજના છે તેના દ્વારા ખેડૂતને પચાસ હજારથી લઈ અને પંચોતેર હજારની જે સહાય મળે છે તેના પણ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે તેમજ મિત્રો આ અંગેની સંપૂર્ણ માહિતી આપતો જે વિડીયો છે તે અમારી ચેનલ પર છે તો એ વિડીયો તમે એકવાર જરૂરથી જોઈ લેજો જેનાથી તમને દરેક પ્રકારની માહિતી મળે છે ફોર્મ ભરવું તેમજ આના માટે એલિજિબિલિટીનું જે ક્રાઇટેરિયા છે તે શું શું છે આપણે મિત્રો જે સીમાંત ખેડૂતો છે તેમજ જે ખેતમજૂરો છે તેમને સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ એટલે કે જે ખેતીમાં કામ કરવા માટેની જે નાના ટૂલ હોય છે તેની ખરીદી માટે પણ જે સરકાર સહાય આપે છે તે નેવ ટકા સુધીની સહાય મળે છે એટલે કે આનો જે ખર્ચો હોય છે તેનો નેવું ટકા સુધીનો જે ખર્ચ છે તે એની સહાય ગવર્મેન્ટ આપશે તો તેના પણ ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે આ ઉપરાંત મિત્રો જુલાઈ મહિનાની અંદર એટલે કે ત્રેવીસ જુલાઈથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત જે એનએફએસ રેશન કાર્ડ ધારકો અને નોન એનએફએસ બીપીએલ રેશન કાર્ડ ધારકો છે તેમને પણ અનાજ મળવાનું છે તો તે અંગેનો વિડીયો પણ અમારી ચેનલ પર છે જેને તમે એકવાર જરૂરથી ચેક કરી લેજો આપણા મિત્રો જે છેલ્લી અને જે આઠમી સહાય છે તે આપણે જોઈએ તો કે સામુદાયિક સ્તરે સૂક્ષ્મ સિંચાઈને પ્રોત્સાહન આપવા માટે ભૂગર્ભ ટાંકાની યોજના એટલે કે જો તમે સામુદાયિક રીતે એક ભૂગર્ભ ટાંકુ બનાવવા માંગતા હો જે તમારા સિંચાઈના કામમાં ઉપયોગ આવે તો એના માટે પણ દસ લાખ સુધીની જે સરકાર સહાય આપે છે તેની પણ અત્યારે જે ફોર્મ છે તે ભરાવાના ચાલુ થઈ ગયા છે તો મિત્રો આ કુલ જે આઠ યોજનાઓ છે એટલે કે આ જે આઠ સહાય મળવાપાત્ર છે તેના ફોર્મ ભરાવાના ચાલુ છે અને પંદર ઓગસ્ટ સુધીમાં આના જે ફોર્મ છે તે તમે આઈ ખેડૂત પોર્ટલ પરથી ભરી શકો છો તો મિત્રો આ હતો જે જુલાઈ મહિનાની અંદર મળવાપાત્ર જે સહાયો છે તે અંગેનો વિડીયો જો આ વિડીયો આપને પસંદ આવ્યો તો અમારી ચેનલ ગ્રામીણ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરજો આ વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો થેન્ક યુ મિત્રો જય હિન્દ